यात्राधाम पावागढ़ में रोपवे सेवा बंद होवाथी भक्तों में आक्रोश फैलायो छे। रोपवे सेवा बंद होवाना मुद्दे संचालकों मौन सेवी रहा छे। अगाउ सत्तावार जाहेरात कर्या विना रोपवे सुविधा बंद होवाथी यात्रिकों ने भारे मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। दूर दूर थी माताजीना दर्शन करवा आवेला दर्शनार्थीओ दर्शन कर्या विना ज परत फरवा मजबूर थया छे। अनेक भक्तो गईकालथी राह जोईने बेसी रह्या छे तो अनेक भक्तो अर्धेथी परत फरी रह्या छे। रोपवे संचालको वातावरण शुद्ध न होवाथी रोपवे सेवा बंद करी होवानुं कही रह्या छे। त्यारे भक्तो संचालको पर अनेक आक्षेपो पण करी रह्या छे। भक्तोए वहेली तके रोपवे सेवा शुरू करवा माटे मांग करी छे। लिफ्ट बंद होवाના કારણે ખૂબ તકલીફ પડી છે અને એમે અગાઉ કોઈ જાણ થઈ નથી કે ભાઈ લિફ્ટ બંધ રહેવાની છે। આ આવીને પૂછ્યો તાર કે 3 દિવસથી લિફ્ટ બંધ છે અને પૂછ્યો તાર કે વાતાવરણ સુધરે તો હમણાં ચાલુ થાય છે પણ કાય આ અત્યારે 1:30-2 વાગ્યો પણ કોઈ શરૂ થયું નથી। 5-6 વડીલ લોકો છે અને અહીંયા આયા તો અમને ખબર પડી કે લિફ્ટ તો બંધ છે 3-4 દિવસથી। તો અહીં અમે ઘણા લોકો એવા જોયા છે કે બિચારા પાછા ફરી રહ્યા છે અને દર્શનનો લાભ મળ્યો નથી અમને। અમે રાજકોટથી આવ્યા છીએ, કાલની વાતના બેઠા છીએ, લિફ્ટ બંધ છે। આ કોઈ કારણ છે નહીં કે લિફ્ટને કેવી રીતે બંધ લેવું। 45,000 રૂપિયાની અમે લક્ઝરી બંધાવી, રાજકોટથી આવ્યું, અમારા ભાડાનું શું, દર્શન કરીને તો હાલે બાપા હાકી નહીં, કેવું તો જાવું। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ આવી પહોંચી છે શક્તિપીઠ પાવાગઢ ખાતે। પાવાગઢ ખાતે દર્શનાર્થીઓને છેલ્લા 3 દિવસથી ઉષાબ્રેકોની જે સેવા છે તે સમયસર નહીં મળતી હોવા ઉપરાંત બંધ રાખવામાં આવતી હોય, મનવાની કરતી હોય એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ આપણે પાવાગઢ ખાતે આવ્યા છીએ, હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ઉષાબ્રેકો દ્વારા જે છે તે વાતાવરણનું કારણ દર્શાવી અને જે રોપવે સેવા છે તે બંધ રાખવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે ચર્ચા થઈ રહી છે, જાણવા મળી રહી છે, જે મુજબ ઉષાબ્રેકોનું જે દબાણ હતું તે હાલ જિલ્લા પંચાયતની જે ટીમ છે તેના દ્વારા તોડી નાખવામાં આવ્યું છે અને ત્યારબાદ આ પરિસ્થિતિનું સર્જન થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા દૂર દૂરથી સૌરાષ્ટ્ર ઉત્તર પ્રદેશ સહિતથી જે દર્શનાર્થીઓ છે એક આશા લઈને માતાજીના દરબારમાં આવે છે, દર્શન કરવાની આશા સાથે આવ્યા છે, પરંતુ જે દર્શનની આશા છે તે હાલ ભક્તોની ઠગારી નીવડી રહી છે અને ભક્તો નિરાશ વદને અહીંયાથી કેટલાક પાછા ફરી રહ્યા છે, તો કેટલાક અહીંયા મીટ માંડીને ઉષાબ્રેકોનું જે રોપવે સેવા છે તે શરૂ થાય એવા પ્રયાસોમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે। અહીંયા આપણી સાથે કેટલાક ભક્તો પણ છે, ક્યાંથી આવે છે, શું છે, તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું અને તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। આપ કહાં સે આયો, કબ સે આયો ઓર ક્યું બેઠે હો ઇધર? હમ સુબહ સે આયે હુએ હૈ, હમકો માતાજી કે દર્શન કરને જાના થા, લિફ્ટ ખરાબ હૈ, પૂછને પર કોઈ કુછ નહીં બતા રહા હૈ કે ક્યા હૈ ક્યા નહીં હૈ। હમ લોગ ગયે લેકિન બીચ સે હી માતાજી કે દર્શન નહીં હો પાયા, બીચ સે હી રિટર્ન આ ગયે। હાલ પણ જે ગેટ ઉપર છે ત્યાં રોપવે સેવા બંધ હોવાનું જે દર્શનાર્થીઓને છે સિક્યોરિટી ગાર્ડ જણાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ધ્વજારોહણ કર્યું અને ત્યારબાદ પાવાગઢ પ્રત્યે જે દેશભરના જે ભક્તો છે તેઓનું આકર્ષણ વધ્યું છે અને આકર્ષણ વધતા જ અહીંયા ભક્તો દિન પ્રતિદિન અંદાજિત 1 લાખ જેટલી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે આ જે સુવિધા છે તે યોગ્ય રીતે પૂરી પાડવામાં આવે એવી પણ ભક્તો માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ।